नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे चैप्टर नंबर 5 से कर्मचारी व्यवस्था आज पूर्ण कर्यु। आज आपणे दोरवणी विषय आपणे अभ्यास करवाना छीए। मित्रों, दोरवणीनो खरेखर एक्चुअल अर्थ शुं छे तो अहीं ध्यान आपजो। आपणे पहेला प्रस्तावना जोईए, एमां तमने ख्याल आवशे कि संचालनना कार्यमां मुख्यत्वे आयोजन, प्रबंध, कर्मचारी व्यवस्था अने अंकुशनो समावेश थाय छे। आपणे अगाउ जोई गया संचालनना जे कार्यो छे, आयोजन, प्रबंध एटले व्यवस्था तंत्र, कर्मचारी व्यवस्था, अंकुश, आ बधानो समावेश थाय छे। परंतु संचालकोने लीधेला निर्णयोनो अमल तो दोरवणी द्वारा ज थाय छे। हवे संचालको जे कंई निर्णय लीधो छे ने, बराबर छे, हवे ई निर्णय બીજાને નિર્ણય લીધો છે ઈ બીજાને માહિતી આપશે કે દોરવણી સ્વરૂપે આપશે, ઈ દોરવણી દ્વારા જ થાય છે। દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે, શું કહે છે, દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા જે લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે। કર્મચારીઓને સોંપેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે। કર્મચારીને કામ સોંપેલું છે કે ભાઈ આ કામ તમારે સાંજ સુધીમાં પૂરું કરવાનું છે, એ કામ પૂર્ણ થાય તો એ શું થયું, દોરવણીનું કાર્ય। ધંધાકીય એકમનું ધ્યેય અનેક અને વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં। ધંધાનું હિત છે એ એક વ્યક્તિથી સહી શક્ય હોતું નથી, બધા લોકો છે કામ કરે તો ધંધાના હિત છે એ સફળ થતા હોય છે। સંચાલકે પોતાના હાથ નીચે માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે। શું કહે છે કે દેખરેખ રાખવી, સૂચનાઓ અને હુકમો આપવા, સક્રિય નેતાગીરી પૂરી પાડવી અને બધાનો સમાવેશ એમાં થાય છે, દોરવણીમાં થાય છે। આપણે ઘણી વખત કહેતા લે ભાઈ થોડી વાર એને દોરવતો આવવું, બરાબર છે, એટલે માર્ગદર્શન આપતો આવવું, એટલે આ બધી વસ્તુ એમાં આવે છે। દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો હોય છે, એમ કે છે દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર રહેલો છે, દોરવણી ઉપર રહેલો હોય છે। જો એને દોરવવામાં આવે નહીં તો એ ટૂંકમાં ઇનશોર્ટ બીજા કામમાં કંઈક અટવાઈ જાય, જે સાંજ સુધીમાં કામ પૂરું કરવાનું છે ન થાય, ધંધાનો હિત સફળ ન થાય। દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાના કર્મચારી પણ ઉત્તમ પરિણામ લાવી શકે છે। દોરવણી આપનાર કેવો સક્ષમ અને સામાન્ય કક્ષાનો હોય ને તો પણ કર્મચારી છે ઉત્તમ પરિણામ લાવી શકે છે। આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ લીડરશીપ કોના હાથમાં છે, દોરવણી આપનાર કોણ છે, બરાબર છે, પછી સિંહને નાનો બાળક છે એ દોરી જાય, એ બાળક ઉપર છે કે એ લીડ કર્યું છે, બરાબર છે। તેના બદલે દોરવણી આપનાર બિન કાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી। એનાથી ઉલટું તમારી પાસે સારા કર્મચારી હોય પણ જો દોરવણી વ્યવસ્થિત આપવામાં આવે નહીં તો સારા કર્મચારી છે એ પણ કાર્યક્ષમ કામ કરી શકે, એટલે ઇનશોર્ટ સારું કામ કરી શકતા નથી। આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે। સક્ષમ દોરવણી હોય છે એક સંચાલનનું અનિવાર્ય અંગ છે। ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધ માં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્યો જેવું છે। શું કહે છે કે ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય કેવું છે કે યુદ્ધમાં વ્યૂહરચનાઓ અને વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેવું છે। આપણે યુદ્ધમાં જઈએ તો અગાઉથી નક્કી હોય કે આ વસ્તુ આ કોણ કરશે, અથવા તો કોઈ વ્યક્તિ એમ કહી શકે ચલો આક્રમણ તો બધા શું કરશે, આક્રમણ, એટલે એક વ્યૂહરચના ઘડવા જેવું કાર્ય છે। તેમાં સાધન સામગ્રી અને માનવ સંસાધન શક્તિનો ઉપયોગો વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય કામના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓનો સમાવેશ થાય છે। જેમાં શું કીધું કે તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિનો ઉપયોગો, બરાબર, કે સાધન સામગ્રીનો કઈ રીતે ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં કરવો, માણસોને ક્યાં સુધી કોની પાસે કામ કરાવવું, વિશિષ્ટ પ્રથાઓને કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, બરાબર છે, કે જે પ્રથાઓ છે એ કઈ રીતે ચલાવવી, બરાબર છે, પછી અર્થતંત્રની જે ગૂંચવણભરી બાબતો હોય, પછી ધંધાકીય એકમમાં સતત સાતત્ય જાળવી રાખવું, ટકી રહેવું, બરાબર છે, વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક અને વૈધિક જવાબદારીનો સમાવેશ થાય છે। હવેનો અર્થ હું કહેવા માગે છે, સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના કાર્યનો ચુસ્તસે એ ટકાવી રાખવો। સામાન્ય અર્થમાં હું કીધું કે દોરવણી એટલે કર્મચારીઓને એક તો માર્ગદર્શન આપવામાં આવે, સલાહ સૂચન આપવામાં, બરાબર છે, તેની કામગીરીથી વાકેફ એટલે એને જાણ કરવામાં આવે તારા આ કાર્યો કરવાના છે, તેમના ઉપર દેખરેખ રાખવામાં આવે, કામ કરે છે એના ઉપર દેખરેખ રાખવામાં અને તેમના કાર્યનો ચુસ્તસે એ ટકાવી રાખવો। બીજો અર્થ જોઈએ, કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે
ધોરણે શું કહે છે કર્મચારીની ધ્યેયની પૂર્તિ માટે ધંધાકીય એકમનો ધ્યેય છે અથવા તો એને વ્યક્તિગત ધ્યેય આપવામાં આવે છે. દરેક વ્યક્તિગત લોકો બધા ધ્યેય પૂરા કરે તો ધંધાનો એકમ છે એ ધંધાનો ધ્યેય છે એ આરામથી પૂરો થઈ શકે. પછી શું કહે છે કુંતજ અને ઓડોનોલના જણાવ્યા મુજબ તો કે તાબેદારોને માર્ગદર્શન આપવું, તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. શું કહે છે કે તાબેદારો એટલે કોણ તો કે પોતાના નીચે કામ કરતા કર્મચારીઓને શું આપવામાં આવે માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવાનું કામ એટલે કે દોરવણી. દોરવણી એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. દોરવણી કેવું કરે છે નક્કી કરેલા ઉદ્દેશો ધંધાકીય એકમે જે ઉદ્દેશો નક્કી કર્યા છે કે આ આપણે હેતુ સિદ્ધ કરવાના છે એનું શું કરે છે એ સિદ્ધ કરવા માટે મદદનીશોને આદેશો આપે છે અને તેના ઉપર શું રાખે છે નિરીક્ષણ કરે છે કે આપણે કામ છે એ સમયસર પૂરું થાય છે કે નહીં. હવે દોરવણીની લાક્ષણિકતાઓ પહેલું શું કહે છે હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે. આમ દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. શું કહે છે કે દોરવણીનો હેતુ કર્મચારીઓ છે એને શું આપવાનું તો કે માર્ગદર્શન આપવાનું પછી એને ટાઈમે ટાઈમે પ્રોત્સાહિત કરવાના પ્રોસેસ જેથી ધંધાકીય એકમ શું થઈ શકે સિદ્ધ થઈ શકે. આમ દોરવણી કેવી છે એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. સંચાલનની આપણે જોયું અગાઉ ત્રણ સપાટી હતી ઉચ્ચ સપાટી મધ્ય સપાટી નિમ્ન સપાટી. દરેક સપાટીએ દોરવણીનું કાર્ય થાય છે. દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટી થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા કામ કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો જોબરો અને ફોરમેન સૂચના તથા હુકુમો કરે છે અને જોબર ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ ઉચ્ચ સપાટી તળ સપાટી સુધી દોરવણીનું કાર્ય અપાય છે. કીધું એમ કે દરેક સપાટીએ જે ઉચ્ચ અધિકારીઓ છે એના નીચે કામ કરતા હોય એ લોકોને માર્ગદર્શન સલાહ સૂચનો આપે છે. જ્યારે નિમ્ન સપાટીએ પણ એના નીચે પણ જોબરો ફોરમેન નીચેનું પણ કામ કરવાળા લોકો હોય છે એ લોકો એમના નીચે કામ કરતા લોકોને દોરવણી આપે છે. એમ બધી સપાટીએ થતું કાર્ય સતત ચાલતી પ્રક્રિયા. હવે દોરવણી કેવી એક વખત એવું છે કે આપણે કોઈને સલાહ સૂચનો આપો પછી જરૂર નહીં પડે એવું બનતું નથી. વારંવાર એટલે વારંવાર તેને સલાહ સૂચનો આપવા પડે છે. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. કાર્યવિધિ તથા નીતિનું અર્થઘટન અને કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એની કાર્ય છે કાર્યવિધિ છે પછી નીતિનું અર્થઘટન ઘણી વખત થોડો ઘણો ફેરફાર પણ થાય તો એ અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપતું રહેવું પડે છે. જેના કારણે કેવી પ્રવૃત્તિ થઈ જાય છે કે સતત અને સતત છે દોરવણી આપવી પડે છે. કાર્યો પર દેખરેખ. દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચના અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. શું કહે છે કે દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કામ કરે છે કે નહીં તે જોવાનો છે. ખાલી હુકમોનો માર્ગદર્શનો આપી દીધા એટલે છૂટી ગયાનું એવું નહીં કે આપ્યા પછી એ મુજબ કામ થયું છે કે નહીં એ જોવાનું કાર્ય એટલે કે દોરવણીનું કાર્ય. એટલે કેવી પ્રક્રિયા છે કે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. કાર્યો પર દેખરેખ. વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન અને શિખામણ આપવાનું નથી પરંતુ સંચાલકો એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. શું કહે છે વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. ધંધાકીય એકમમાં બધા વિભાગની અંદર દોરવણી આપવી પડે છે. એવું નથી કે ભાઈ ચલો નાણા વિભાગમાં આપવાની જરૂર નથી, વેચાણ વિભાગ બધી જગ્યાએ જરૂર પડે છે. અને કર્મચારીઓ શું કહે છે માર્ગદર્શન કે શિખામણ ખાલી આપવાનું નથી પરંતુ સંચાલકો જે કંઈ નિર્ણય લીધા છે એ નિર્ણયને શું આપવામાં આવે એની સમજૂતી આપવામાં આવે અને નિર્ણયનો અસરકારક અમલ થાય બરાબર છે તેવો પ્રયત્ન કરવાનો હોય છે. માહિતી સંચાર. દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે. દોરવણી શું કહે છે કે કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. શું કહે છે કે હુકમોનું માર્ગદર્શન આપવા શું કહે છે માહિતી સંચાર છે એ પૂર્વશરત છે. કારણ કે જે વસ્તુ અહીંથી પાસ થઈ છે કે ભાઈ આ માહિતી આપવાની છે જો એ માહિતી કર્મચારી સુધી નહીં પહોંચે યોગ્ય સમયે યોગ્ય તો એ છે એ અર્થનો અનર્થ થઈ જશે, એનો કોઈ મતલબ રહેશે
नहीं कीधु ने योग्य समय योग्य कर्मचारी ने अने योग्य मार्गदर्शन नहीं आपी शकाय। प्रोत्साहन कर्मचारी पास थी वधु सारू कार्य मेळवा तेमने प्रोत्साहन आपवू जरूरी होय छे। कर्मचारी ने प्रोत्साहित करवा उपरी अधिकारी व्यक्तिगत मार्गदर्शन आपे छे। आवा मार्गदर्शन थी कर्मचारीओना प्रश्नों अने द्विधा दूर थाय छे, तेमनामां विश्वास संपादित थाय छे, तेथी वधु सारी कार्य करवा प्रोत्साहन मळे छे। शुं कीधुं के प्रोत्साहनमां કે કર્મચારીઓ પછી વધુ સારું કરે શું કહે તો કે પ્રોત્સાહન આપવું જરૂરી છે, આપણે કે મોટિવેશન આપવું જરૂરી છે, મોટિવેશન આપવામાં આવે છે એના કારણે શું થાય છે કે ભાઈ કર્મચારીઓ પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારી છે એ વ્યક્તિગત માર્ગદર્શન આપતા હોય છે। ઘણી વખત આપણને ખ્યાલ છે કે આપણે જે જગ્યાએ કામ કરતા હોય તો આપણને ખાલી સ્કૂલના પ્રિન્સિપલ છે એ મળીને આપણને મળે ને કે ભાઈ બેટા તું ખૂબ સારું કરશે તો આપણને શું આપણે ઉત્સાહમાં આવી જાય કે ભાઈ સ્કૂલના પ્રિન્સિપલ મને મળવા મને આમ કીધું એમ છે। વ્યક્તિગત માર્ગદર્શન આપે તો શું થાય તો એવા માર્ગદર્શનથી કર્મચારીના પ્રશ્નોને છે દ્વિધાઓ છે, દ્વિધાઓ એટલે કે મુશ્કેલી હોય દૂર થાય અને તેમાં શું છે કે વિશ્વાસ છે સંપાદિત થાય, વિશ્વાસ ટૂંકમાં એકઠો થાય છે અને વિશ્વાસથી કાર્ય કરે છે અને પ્રોત્સાહન મળી રહે છે। નિમ્નગામી પ્રવૃત્તિ દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે, તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે, એટલે નિમ્નગામી એટલે હંમેશા નીચે તરફ જ વહે છે, જોઈ કીધું ને ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ। ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ છે એ તળ સપાટીના લોકોને માર્ગદર્શન આપે છે, એટલે નિમ્નગામી પ્રવૃત્તિ નીચેની તરફ વહે છે। અને સંચાલકીય કાર્ય સંચાલનના કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે, એટલે આ એક સંચાલકીય કાર્ય છે। તો આજે આપણે પ્રસ્તાવના વ્યાખ્યા અને એની લાક્ષણિકતા જોઈ છે, કાલે આપણે દોરવણીનું મહત્ત્વ જોઈશું, પણ આ એક પ્રશ્ન છે એ તમે વ્યવસ્થિત રીતે રેડી થાય એ જોઈ લેજો।